સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની તપાસ તેજ થઈ છે. જે રીતે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે, રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની તપાસ તેજ કરવામાં આવી છે. એસઆઈટી દ્વારા માર્ગ મકાન વિભાગ અને કોર્પોરેશનના પૂર્વ અધિકારીને બોલાવવામાં આવ્યા હતા. ગેમ ઝોન રાજકોટ દુર્ઘટના માટે આરએનબી એ જવાબદાર છે. રાજકોટ માર્ગ મકાન વિભાગ અધિકારીની સીઆઈડી ક્રાઇમ દ્વારા પૂછપરછ કરવામાં આવી શકે છે. ગેમ ઝોન દુર્ઘટનાની તપાસમાં હજી પણ વિલંબ થઈ શકે છે. તપાસ પૂર્ણ થશે ત્યારબાદ જ ફાઇનલ રિપોર્ટ સામે આવશે. વધારે માહિતી મેળવીશું. આપણી સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ જોડાઈ ગયા છે. અરુણ, જે રીતે આ તપાસ તેજ કરવામાં આવી છે, ક્યાંક ને ક્યાંક આજે રાજકોટ ગેમ ઝોનના અગ્નિકાંડની તપાસને તેજ કરવામાં આવી રહી છે. વિક્રમ, તો પછી જે કહી શકાય કે રાજકોટ ગેમ ઝોન જે અગ્નિકાંડ સર્જાયો અને તેના સંદર્ભમાં જે 27 લોકોના મૃત્યુ નિપજ્યા છે, જેમાં ભૂલકાઓનો પણ સમાવેશ થાય છે. સૌથી મહત્વપૂર્ણ સંદર્ભમાં આના સંદર્ભમાં સીઆઈડી ક્રાઇમની તપાસ સોંપવામાં આવી છે. જે સીટની જે રચના કરવામાં આવી છે, સીટ આગલા તબક્કે તપાસ કરી રહી છે. મહત્વપૂર્ણ રીતે તેમાં સંડોવાયેલા તેમજ તેને સંલગ્ન વિભાગોના સંદર્ભમાં પણ નિવેદનો લેવામાં આવી રહ્યા છે. સીટ દ્વારા જે નિવેદનો લેવામાં આવી રહ્યા છે, તેમાં આ જે ગેમ ઝોન સંપૂર્ણ રીતે 3 મજલાનું આ ગેમ ઝોન જે ગેરકાયદેસર રીતે ઉભું કરવામાં આવ્યું છે, એટલું જ નહીં, કોઈ પણ પ્રકારની મંજૂરીઓ લેવામાં આવી નથી. ફાયર સેફ્ટી જ નહીં, પરંતુ ખાસ કરીને આ 3 મજલાનું ઇમારત ચણવાના સંદર્ભમાં પણ મકાન જે ઉભું કર્યું છે અને તેમાં જે સુવિધાઓ ઉપલબ્ધ કરી છે, તે સંદર્ભે પણ કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નથી તેવું પણ સીટને જાણવા મળતા, તેના સંદર્ભે હવે પછી આમાં માર્ગ મકાન વિભાગનો શું રોલ હોઈ શકે તત્કાલીન સમયના, કારણ કે 4 વર્ષ પહેલા આ જે મકાન છે એ સમગ્ર ગેમ ઝોન ઉભો કરવામાં આવ્યો છે, તો તેના સંદર્ભમાં તત્કાલીન અધિકારીઓ કયા ફરજ ઉપર હતા, આ અન્ય સંદર્ભમાં મંજૂરી લેવામાં આવી હતી કે કેમ, તેના સંદર્ભમાં કયા અધિકારીનો શું રોલ હતો, તે પણ સૌથી મહત્વપૂર્ણ છે. ત્યારે તે તત્કાલીન સમયના એટલે કે 2021 સંદર્ભના જે માર્ગ મકાન વિભાગ રાજકોટ તરફથી જે વિભાગના અધિકારીઓ ફરજ બજાવતા હતા, તેઓની પણ પૂછપરછ કરીને તેઓના પણ સત્તાવાર રીતે નિવેદનો લેવામાં આવે અને તેમાં જો જે કે પણ દોષી જણાશે તેમની સામે પણ કાયદેસરના પગલાં લેવામાં આવે તે દિશામાં સીઆઈડી ક્રાઇમ અત્યારે કવાયત હાથ ધરી છે. સીઆઈડી ક્રાઇમના માર્ગ મકાન વિભાગ રાજકોટ ઉપરાંત કહી શકાય કે પૂર્વ અધિકારીઓના અને પૂર્વ કર્મચારીઓ, ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકા જે રીતે દોષી ઠરી છે અને જે રીતે જવાબદારીમાં સૌથી મહત્વની અને અહમ ભૂમિકા કહી શકાય એમાં રાજકોટ મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે, ત્યારે તત્કાલીન સમયના જે અધિકારીઓ અને કર્મચારીઓ તેમાં સંડોવાયેલા છે તેઓની પણ પૂછપરછ કરીને તેઓના પણ નિવેદનો લેવામાં આવે અને તેમાં પણ જે પણ કોઈ દોષી હોય તેના સંદર્ભે તેઓના સંદર્ભમાં આગળ કાર્યવાહી કરવામાં આવે એવું પણ વિચારણાના સંદર્ભમાં જે સીઆઈડી ક્રાઇમે કવાયત તેજ બનાવી છે. આ ઉપરાંત કહી શકાય કે જે રીતે હવે પછી જે સમય જે 10 દિવસનો સમય સરકાર પાસે તેમને આપવામાં આવ્યો હતો તે 10 દિવસ જયારે પૂર્ણ થઈ ચુક્યા છે, 24મી તારીખે આ ઘટના બની હતી ને 24મી તારીખે આના 10 દિવસ પૂર્ણ થઈ ચુક્યા છે, પરંતુ હજી સુધી જે નિવેદનો અમુક અધિકારીઓના તેમજ કર્મચારીઓના તેમજ જે તે વિભાગના સંલગ્ન અધિકારીઓના જે તત્કાલીન સમયમાં જે ફરજ ઉપર હતા તેઓના નિવેદનો લેવાના બાકી હોવાથી આ તપાસ જે છે એ લંબાવવા માટે પણ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવે અને સમય તેનો લંબાવવા માટેની માંગણી પણ કરવામાં આવી એવું પણ માનવામાં આવી રહ્યું છે. પરિણામે કહી શકાય કે 10 દિવસમાં જે રિપોર્ટ આપવાનો હતો તેના સંદર્ભમાં હજુ થોડો કેટલોક વિલંબ થાય તેમ છે. પરિણામે કહી શકાય કે હવે આગામી દિવસોમાં થોડો વિલંબ કરી સંપૂર્ણ નિવેદનો લેવાયા બાદ ત્યાર પછી તેમના સંદર્ભે કઈ કાર્યવાહી થઈ શકે છે એટલું જ નહીં, પરંતુ હવે પછી આ પ્રકારની દુર્ઘટના ન બને તેના માટેના કારણો કયા હોઈ શકે છે તે સમગ્ર સંદર્ભે અહેવાલ તૈયાર કરીને સરકારે સોંપવામાં આવશે. પરિણામે આ અહેવાલ રજૂ કરવાના સંદર્ભમાં થોડો વિલંબ થઈ શકે છે અને ત્યાર પછી સીટ દ્વારા આ અહેવાલ જયારે સુપ્રત કરાય ત્યાર પછી સરકાર આના સંદર્ભે વિચારણા કરીને સમગ્ર અહેવાલને જાહેર કરી જે તે દિશામાં જે પણ દોષી હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી પગલાં લેવાની દિશામાં સીઆઈડી ક્રાઇમ વિચારણા કરી રહ્યું છે. બિલકુલ અરુણ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જે રીતે એસઆઈટી દ્વારા માર્ગ મકાન વિભાગ અને કોર્પોરેશનના પૂર્વ અધિકારીને બોલાવવામાં આવ્યા હતા ગેમ ઝોન રાજકોટ દુર્ઘટના માટે, આરએન્ડબી એ જવાબદાર જે રીતે કહેવામાં આવી રહ્યું છે, રાજકોટ માર્ગ મકાન વિભાગ અધિકારીની સીઆઈડી ક્રાઇમ એ પૂછપરછ કરી શકે છે.